બબે બબે જોડમાં ગોઠવાયેલા હોય, નાનું પર્ણ પૃષ્ઠ બાજુ તરફ હોય પ્રકાંડની અને મોટું પર્ણ હોય એ વક્ષ બાજુ તરફ ગોઠવાયેલું હોય. આકૃતિની અંદર આપણે જોઈએ તો અહીંયા ખબર પડી જાય આપણને કે આ જે મોટું પર્ણ છે એ વક્ષ બાજુએથી ઉત્પન્ન થયેલું છે અને નાના પર્ણો છે એ પૃષ્ઠ બાજુએથી ઉપરથી ઉત્પન્ન થયેલા છે. જમીનની સપાટીને સ્પર્શતો ભાગ જે હોય એને આપણે વક્ષ ભાગ કહીએ અને સૂર્યપ્રકાશ ડાયરેક્ટ સીધો જેના ઉપર પડતો હોય એ ઉપરનો વિસ્તારને આપણે પૃષ્ઠભાગ કહીએ. જીવિકા તરીકે ઓળખાતી રચના જેને લિગ્યુલ કહેવાય એ પર્ણની વક્ષ બાજુએ તલભાગે નાનો સલ્કી પર્ણ જેવો એક પ્રવર્ધ બનાવે છે. જીભ જેવો એનો થોડો આકાર હોય છે એટલે એને જીવિકા કહેવામાં આવે. એ જીવિકા એના અગ્રભાગે જોવામાં આવે તો સિંગલ સેલ છે, એનો એક કોષીય છે, પણ જેમ જેમ એને પશ્ચિમ બાજુએ તમે જશો તેમ તેમ બહુકોષીય રચના ધરાવતી જોવા મળે છે. આ જીવિકા છે એનું કાર્ય પાણીનું શોષણ સ્ત્રાવ કરી અને શાખાના અગ્રભાગ અને વિકાસ પામતા જે પર્ણો હોય છે જેને બીજાણુધાની કહેવાય એને ભીના રાખે. એટલે પાણીના અભાવમાં અથવા તો પાણી ઓછું હોય ત્યારે આ પર્ણોને બધું સુકાઈ જતું અટકે છે. હવે પ્રજનનની વાત કરીએ તો એની જીવનકાળ જે છે એ દરમિયાન એમાં રિપ્રોડક્શનની અવસ્થાઓ જોવા મળે. એમાં ખાસ કરીને બે પ્રકાર છે, વાનસ્પતિક પ્રજનન જેને વર્ધી પ્રજનન પણ કહેવાય અને બીજાણુ વડે થતું અલિંગી પ્રજનન જેને અલિંગી પ્રજનન પણ કહેવાય. જન્યુજનક અવસ્થા જન્યુ વડે લિંગી પ્રજનન કરતી જોવા મળતી હોય છે. વાનસ્પતિક પ્રજનન તો મિત્રો બધા આપણે જાણતા હોઈએ છીએ, પરિચિત છીએ. એ જ રીતે બે પ્રકારે થતી જોવા મળે, એક તો અવખંડન દ્વારા અને શાખા દ્વારા. અવખંડન એટલે જો કોઈપણ શિલાજીના છોડનો ભાગ તૂટી જાય, આકસ્મિક રીતે તૂટી જાય તો એટલો ટુકડો એ શાખાનો જે હોય એ જમીનના સંપર્કમાં આવી અને અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે અને ફરી વખત નવો શિલાજીનેલાનો છોડ બનાવે છે તો એને અવખંડન કહેવાય. અને કેટલીક વખત શાખાઓ ઉત્પન્ન કરી અને એ શાખાઓ એમાંથી છૂટી પડી અને જમીન સાથે જોડાઈ જાય છે અને જમીનના સંપર્કમાં આવી અને નવો છોડ બનાવે છે. તો આવી શાખાઓ દ્વારા અને અવખંડન દ્વારા વાનસ્પતિક પદ્ધતિથી પ્રજનન થતું જોવા મળે. અલિંગી પ્રજનન છે એ બીજાણુ વડે થતું જોવા મળે છે મિત્રો. હવે શિલાજીનેલા જ્યારે પરિપક્વ થાય ત્યારે આની અંદર બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થતી હોય છે. એટલે એમાં બે પ્રકારના બીજાણુઓ ખાસ કરીને જોવા મળતા હોય. આપણે બધા જાણીએ છીએ કે એક પ્રકારના બીજાણુઓ જે છે એ લઘુ બીજાણુ છે અને બીજા પ્રકારના છે તે મહાબીજાણુ છે. લઘુ બીજાણુ પર્ણ છે એ લઘુ બીજાણુ ધાની જે અહીંયા ગોળાકાર આપણને ફોટોગ્રાફમાં દર્શાવેલી છે એ લઘુ બીજાણુ ધાની છે અને એ લઘુ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા બીજાણુઓને લઘુ બીજાણુ કહેવાય. જ્યારે આ તરફ જમણી બાજુ આ થ્રી લોબ્ડ જે છે ત્રણ ખાંચવાળી દેખાય છે એ મહાબીજાણુ પર્ણની મહાબીજાણુ ધાની છે. હવે જે પર્ણમાંથી આ ઉત્પન્ન થાય મહાબીજાણુ ધાની તો એ પર્ણને મહાબીજાણુ પર્ણ કહેવાય અને જ્યાંથી લઘુ બીજાણુ ધાની ઉત્પન્ન થતી હોય તો એને લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મહાબીજાણુ ધાની જે છે એ મહાબીજાણુ ધાની કદમાં થોડી મોટી હોય છે અને એમાં ઉત્પન્ન થતા બીજાણુઓ મહાબીજાણુ તરીકે ઓળખાતા હોય છે. હવે એ આખી રચના કઈ જગ્યાએ ઉત્પન્ન થાય એટલે કે શિલાજીનેલાના છોડમાં એનું સ્થાન ક્યાં છે, તો અહીંયા શિલાજીનેલાનો જે છોડ છે એ છોડની જે મુખ્ય શાખા એમાંથી આપણે ડાયકોટોમોસ બ્રાન્ચિંગ જોઈએ છે. એ ડાયકોટોમોસ બ્રાન્ચિંગ જેને આપણે ટ્રુલી નહીં પણ એને ફેલ્સ બ્રાન્ચિસ કહેવામાં આવે છે. તો આ શાખાની જ્યારે ટોચ હોય એ ટોચ ઉપર પરિપક્વ અવસ્થાએ એક સંબીજાણુ પત્ર અથવા તો શંકુની રચના અથવા તો એને સ્ટ્રોબાઇલસ પણ કહેવાય અને કોન પણ કહેવામાં આવે છે એવી રચના ઉત્પન્ન થાય છે અને એ વિષમ બીજાણુક હોવાથી બીજાણુધાની બીજાણુ પર્ણની કક્ષની અંદર આવેલી હોય. તો આ ફોટોગ્રાફથી આપણને ખબર પડે કે દરેક શાખાની ટોચ ઉપર એક એક સ્ટ્રોબાઇલસ કે સંબીજાણુ પત્ર આપણને ઉત્પન્ન થયેલ જોવા મળે છે. હવે આનું એક્ઝેક્ટ સ્થાન તમને મેં કહ્યું પ્રમાણે શાખાના અગ્રભાગે હોય અને શંકુના નીચેના ભાગ તરફ એક મહાબીજાણુ પર્ણ અને ઉપરના ભાગ તરફ બાકીના બધા જ લઘુ બીજાણુ પર્ણો હોય છે. આગળ આપણે અહીંયા સેક્શનની અંદર જોઈએ તો શંકુનો નીચેનો ભાગ છે એ તમે જુઓ તો એમાં એક તરફ મહાબીજાણુ પર્ણ છે જ્યારે બીજી તરફ લઘુ બીજાણુ પર્ણ છે. મિત્રો જમણી બાજુ જે છે એ મહાબીજાણુ પર્ણ છે અને ડાબી બાજુ છે તે લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે. આ લઘુ બીજાણુ પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થયેલી લઘુ બીજાણુ ધાની એ ગોળાકાર રચના ધરાવે છે અને અંદર
લઘુ બીજાણુઓ ધરાવતા હોય છે. આ સ્ટ્રોબાઇલસ એટલે કે શંકુનો ઊભો છેદ છે, આયામ છેદ છે. આ બાજુ જમણી બાજુ એ મહાબીજાણુ પર્ણ છે, મેગા સ્પોરોફિલ છે, જેને મહાબીજાણુ પર્ણ કહેવાય. એમની કક્ષમાંથી ઉત્પન્ન થતા ગોળાકાર રચના ધરાવતા આવા ભાગને મહાબીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર ઉત્પન્ન થતા બીજાણુઓ કદમાં મોટા હોય જેને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે. આ મહાબીજાણુઓ જે છે તે એકકીય પ્રકારના હોય છે, એટલે કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની દ્રષ્ટિએ એકકીય એન પ્રકારના રંગસૂત્રો ધરાવે છે અને દરેક બીજાણુ પર્ણ છે, લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ એ જ્યાંથી ઉત્પન્ન થયેલી છે એની બાજુમાં એક જીહ્વિકા હોય છે જેને લિગ્યુલા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ જીહ્વિકા મહાબીજાણુ અને લઘુ બીજાણુ બંનેની અંદર જોવા મળતી હોય છે. એવી રીતે આ બાજુ ઉપર માઇક્રોસ્પોર એટલે કે લઘુ બીજાણુ છે એ પણ એકકીય એન હોય છે. હવે આપણે બીજી કેટલીક સેલાજીનેલાની જાતિઓ છે એના જે સ્ટ્રોબાઇલસ છે એના ઊભા છેદ જોઈએ, જેની અંદર લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણની ગોઠવણી થોડી જુદા પ્રકારે થયેલી હોય છે. એટલે કહેવાનો મતલબ શું કે દરેક સેલાજીનેલાની જે જાતો છે એ જાતોની અંદર લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ વિવિધ રીતે ગોઠવાયેલા હોય છે. તો આપણે જે ટેલિટોપનો ફોટોગ્રાફ જોઈશું એની અંદર જે જાતિ છે પહેલી સેલાજીનેલા ક્રાઉસિયાના, તો મિત્રો ત્યાં તમે જુઓ કે સેલાજીનેલા ક્રાઉસિયાનામાં ઉપરની બાજુએથી શરૂ કરો તો માત્ર લઘુ બીજાણુ ધાનીઓ અને લઘુ બીજાણુ જોવા મળે, જ્યારે સૌથી નીચે જમણી બાજુએ મહાબીજાણુ ધાની છે માત્ર એક જ હોય છે. ત્યારબાદ બીજી સ્પીસીસ છે સેલાજીનેલા ઇનઇક્વેલી ફોલિયા, તો આની અંદર એક બાજુએ મહાબીજાણુ ધાનીઓ આવેલી છે અને બીજી બાજુએ લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે, એટલે બંને 50-50% પાર્ટ રચે છે. ત્રીજી જે સ્પીસીસ છે સેલાજીનેલાની રૂપેસ્ટ્રિસ નામની છે, એની અંદર મિત્રો તમે જુઓ તો સૌથી નીચે સ્ટ્રોબાઇલસની નીચે ચાર જ મહાબીજાણુ ધાનીઓ આવેલી હોય, બાકીના ઉપરના વિસ્તારમાં બધી જ લઘુ બીજાણુ ધાનીઓ ગોઠવાયેલી જોવા મળે છે. જ્યારે ચોથા પ્રકારની જાતિ છે સેલાજીનેલા માર્ટેન્સી પ્રકારની છે, એની અંદર લઘુ બીજાણુ ધાની મહાબીજાણુ ધાની ઓલ્ટરનેટ એકાંતરિક રીતે ડાબા જમણા ગોઠવાયેલ છે, તમે જોઈ શકો એવી રીતે બંને બાજુએ અક્ષ ઉપર ડાબી અને જમણી એમ ચાર લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની જોવા મળતી હોય છે. આ જે સ્ટ્રોબાઇલસની વાત કરી તો આ સેલાજીનેલાની વિવિધ જાતિઓની વિવિધતા છે, એ અલિંગી પ્રજનન માટે વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરતા જોવા મળતા હોય, કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય આવી રીતે જોવા મળતી હોય. શંકુ મધ્યમાં એક અક્ષ ધરાવે છે અને મધ્યની અક્ષમાંથી બંને બાજુએ બંને ડાબી જમણી મહાબીજાણુ અને લઘુ બીજાણુઓનો ઉત્પન્ન થતા હોય પર્ણો અને પછી એમાં અંદર કોથળી જેવું સ્વરૂપ હોય લઘુ બીજાણુનું અને મહાબીજાણુ ધાનીનું, એની અંદર ઉત્પન્ન થયેલા બીજાણુઓ છે, ક્રમશઃ લઘુ બીજાણુ અને મહાબીજાણુ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે આગળ અભ્યાસ કરીએ તો ખાસ કરીને આ બીજાણુ પર્ણ છે એ સદંડી અને એક જ એવી બીજાણુ ધાની ધરાવતા જોવા મળતા હોય. લઘુ બીજાણુ ધાની જે છે એ આપ જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર, ખૂબ જ નાના નાના લઘુ બીજાણુઓ જે છે બધા ઉત્પન્ન થયેલા એકકીય રીતે એન પ્રકારના રંગસૂત્રો ધરાવતા, અને આ બીજાણુ ધાનીની દિવાલ છે એ જાડા કોષોની બનેલી હોય છે. આકાર અંડાકાર હોય, લંબગોળ હોય કે ગોળાકાર હોય અને એ કદમાં થોડી નાની હોય છે, કોના કરતાં? મહાબીજાણુ ધાની કરતાં, બરાબર? મિત્રો આ બીજો એનો એક આકૃતિ છે, એની અંદર આપ સ્પષ્ટ રીતે જોઈ શકશો કે આની અંદર સ્થુલિત દિવાલ આવેલી હોય, પહેલાં માતૃકોષ અંદર જે આવેલો હોય એ ટ્વાઇસ એન રંગસૂત્રો ધરાવતો હોય, એનું અર્ધીકરણ કે અર્ધસૂત્રી ભાજન મિયોસિસથી વિભાજન થાય અને એકકીય એન પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે. આ સ્લાઇડની અંદર મિત્રો આપ જુઓ તો મહાબીજાણુ ધાની છે એ કદમાં લઘુ બીજાણુ ધાની કરતાં મોટી હોય અને બહુકોષીય દંડ ધરાવે છે, એવી સદંડી પ્રકારની મહાબીજાણુ ધાની ચાર ખંડોની બનેલી છે, એટલે કે એને ચતુષ્ખંડીય કહેવાય, અને એ ચાર મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. એમાં માત્ર એક કોષ કેન્દ્ર હોય એ એક વખત અર્ધીકરણ પામી અને ચાર કોષ કેન્દ્રો બનાવે અને કદમાં મોટા એવા મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. આવા ટ્વાઇસ એન પ્રકારના મહાબીજાણુઓ માઇક્રોસ્કોપની અંદર જ્યારે સેક્શન લઈએ ત્યારે ત્રણ આપણને જોવા મળે, ચોથું પાછળની સાઈડ બેક સાઈડ હોય, એટલે થ્રી ડાયમેન્શનલી જોઈએ તો ચાર હોય અને સેક્શનમાં આપણને ત્રણ દેખાતા જોવા મળતા હોય. હવે બીજાણુ ધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય
ત્યારે બીજાણુજનક અવસ્થાનો અંત આવે અને જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય. અહીંયા બીજાણુજનક અવસ્થા પૂરી થઈ જાય. હવે વાત કરીએ એના કદની, તો લઘુ બીજાણુ જે છે એ કેટલા હોય, 0.015 થી 0.05 mm નું એનું કદ છે. એ ચતુઃપાર્શ્વી હોય અને કંઈક અંશે થોડા ગોળ પણ હોય. કોષ કેન્દ્ર હોય, જીવરસ હોય, એની દિવાલ જે છે બાહ્ય અને અંત એમ દ્વિસ્તરીય પ્રકારની હોય. અને એક લઘુ બીજાણુ ધાનીની કોથળીમાં આપણે જોઈએ તો 1500 થી 2000 જેટલા લઘુ બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળતા હોય. હવે મિત્રો, મહાબીજાણુની વાત કરીએ તો મહાબીજાણુ કદમાં મોટા છે, 1.5 થી 5 mm કદના હોય અને એ ચતુષ્પાર્શ્વીય ત્રિઅરીય હોય. જીવરસ અને કોષ કેન્દ્ર તો એમાં આવેલા જ છે, પણ ખોરાક પણ થોડો થોડો અંદર સચવાયેલો હોય છે, સંચિત ખોરાક એ પણ ધરાવે છે. એની દિવાલ છે એ દ્વિસ્તરીય છે, જે ખૂબ જાડી હોય અને બહારથી એ પાસાદાર હોય છે, એટલે કે મોઝેક પ્રકારની ડિઝાઇન ધરાવે છે. અને એક મહાબીજાણુ ધાનીમાં 4 જ મહાબીજાણુઓ ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુની સંખ્યા મિત્રો 1500 થી 2000 હતી, જ્યારે અહીંયા મહાબીજાણુની સંખ્યા છે એ લિમિટેડ પ્રકારની છે. એટલે કહેવાનો મતલબ એ છે કે લઘુ બીજાણુઓ જે છે એ સંખ્યામાં પુષ્કળ ઉત્પન્ન થાય છે, મહાબીજાણુઓ માત્ર અને માત્ર 4 ઉત્પન્ન થાય. છતાં પણ મિત્રો કહું કે કેટલીક સેલાજીનેલાની જાતોમાં મહાબીજાણુ ધાનીમાં માત્ર એક જ મહાબીજાણુ હોઈ શકે એવું પણ નોંધવામાં આવેલું છે. તો હવે આ અવસ્થા જ્યારે પૂરી થાય, બીજાણુજનક અવસ્થાનો અંત બીજાણુઓનું નિર્માણ થઈ જવાથી આવી જાય છે, ત્યાર પછી જન્યુજનક અવસ્થા શરૂ થાય છે. તો અત્રે મારી સાથે તલોદ સાયન્સ કોલેજ છે એમાંથી પધારેલા તજજ્ઞશ્રી ડૉક્ટર ભાસ્કરભાઈ પૂંજાણી સાહેબ મારી સાથે ઉપસ્થિત છે. તેઓ શ્રી આપ વિદ્યાર્થી મિત્રોને જન્યુજનક અવસ્થા વિશેની વિગતવાર માહિતી સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, ચાવડા સાહેબે બીજાણુજનક અવસ્થાની સંપૂર્ણ રચના તમારી સમક્ષ રજૂ કરી. બીજાણુજનક દેહ કયા પ્રકારનો છે, એમાં કઈ કઈ બાબતો આવેલી છે, અને આપ જાણો છો એ રીતે કે જ્યારે બીજાણુ માતૃકોષો, જે અહીંયા ટેલિટોપ ઉપર આપને બતાવું છું કે જે બીજાણુ માતૃકોષોનું નિર્માણ થાય અથવા માતૃકોષો હોય જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય એટલે કે 2N હોય, તો આ બીજાણુ માતૃકોષોમાં જ્યારે અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ મિયોસિસ થાય એટલે એની અંદરથી એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજાણુની ઉત્પત્તિ થવાની સાથે બીજાણુજનક અવસ્થાનો અંત થશે અને જન્યુજનક અવસ્થાની શરૂઆત થશે. તો હવે આપણે જન્યુજનક અવસ્થાની શરૂઆત કરીએ છીએ. આપ જાણો છો એ પ્રમાણે સેલાજીનેલા વનસ્પતિની અંદર બે પ્રકારના બીજાણુઓ છે, એક લઘુ બીજાણુ અને બીજા જે છે તે મહાબીજાણુ. એટલે સેલાજીનેલા એ વિષમ બીજાણુક વનસ્પતિ છે, હેટ્રોસ્પોરસ પ્લાન્ટ છે, અને એટલા માટે એની અંદર જે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થતી હોય એ જન્યુજનક અવસ્થા એ બે પ્રકારની છે, લઘુ બીજાણુમાંથી નર એટલે કે લઘુ જન્યુજનક અવસ્થા અને મહાબીજાણુમાંથી માદા એટલે કે મહા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે. નર એટલે કે લઘુ જન્યુજનક અવસ્થા એ હંમેશા લઘુ બીજાણુની અંદર જ ઉત્પન્ન થાય. નર જન્યુજનક અવસ્થા મિત્રો લઘુ બીજાણુ ધાનીમાં જ ઉત્પન્ન થાય. ફરીથી, જન્યુજનક અવસ્થાની ઉત્પત્તિ એ બહારની બાજુએ નહીં પરંતુ બીજાણુની અંદર જ, લઘુ બીજાણુ ધાનીમાં રહેલા લઘુ બીજાણુની અંદર જ થતું હોય છે. અને એટલા માટે એનું જે નર જન્યુજનક અવસ્થા છે એ નર જન્યુજનક અવસ્થાનું કદ પણ લઘુ બીજાણુ જેટલું જ હોય છે. લઘુ બીજાણુ જે છે એ લઘુ બીજાણુની અંદર જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થતી હોય એને આપણે એન્ડોસ્પોરિક ડેવલપમેન્ટ કહીએ છીએ. એન્ડોસ્પોરિક મીન્સ અંતમાં બીજાણુક વિકાસ. એન્ડોસ્પોરિક ડેવલપમેન્ટ એટલે કે અંત બીજાણુક વિકાસ, એટલે જન્યુજનકનો વિકાસ બીજાણુની અંદર થતો હોય તો એને એન્ડોસ્પોરિક ડેવલપમેન્ટ કહેવામાં આવે. હવે આપણે નર જન્યુજનક અવસ્થા કઈ રીતે ઉત્પન્ન થાય છે
એ આપણે અહીંયા ટેલિટોપ ઉપર પણ જોઈશું ને ત્યાર પછી સ્ક્રીન પર પણ જોઈશું. અહીંયા આપ જોઈ શકો છો ટેલિટોપ ઉપર એક લઘુ બીજાણુ અહીંયા બતાવવામાં આવ્યું છે. આ લઘુ બીજાણુ છે અને લઘુ બીજાણુની અંદર સૌ પ્રથમ એટલે કે પહેલું વિભાજન થશે. મિત્રો, લઘુ બીજાણુ એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે, આપણે જાણીએ જ છીએ. એટલે હવે અહીંયા થતા જેટલા વિભાજનો છે એ બધા જ સમવિભાજન પ્રકારના વિભાજનો થશે અને પ્રથમ વિભાજનને અંતે બે કોષ ઉત્પન્ન થશે. એમાંનો એક કોષ એ કદમાં નાનો છે, બીજો કોષ એ કદમાં મોટો છે. જે નાનો કોષ છે એને આપણે પ્રોથેલિયલ ઇનિશિયલ અથવા તો પ્રાથમિક પૂર્વદેહ કોષ કહીશું. એટલે પૂર્વદેહ કોષનું નિર્માણ થશે અને બીજો જે મોટો કોષ દેખાય છે એ કોષને આપણે પૂજન્યુધાની કોષ એટલે કે એન્થેરિડિયર ઇનિશિયલ અથવા પ્રાથમિક પૂજન્યુધાની કોષ તરીકે ઓળખ્યો. એટલે અહીંયા અત્યારે પહેલાં વિભાજનને અંતે બે કોષો આપણને અહીંયા ઉત્પન્ન થયેલા જોવા મળશે, પૂર્વદેહ કોષ અને પૂજન્યુધાની કોષ. મિત્રો, એક બહુ અગત્યની બાબત એ છે કે આ જે પૂર્વદેહ કોષ છે એ પુનઃ હવે વિભાજન પામી શકતો નથી, વિલ નોટ ડિવાઇડ ફર્ધર. એટલે અહીંયા જે નરજન્યુજનક અવસ્થા છે એ નરજન્યુજનક એ માત્ર એક જ કોષની બનેલી છે. આ ખાસ નોંધવાની બાબત છે કે નરજન્યુજનક માત્ર જે નરશુકાયક છે માત્ર એક જ કોષનું બનેલું છે. હવે જે કોષ ફરીથી વિભાજન પામી રહ્યો છે એની વાત કરીએ, તે છે પૂજન્યુધાની કોષ. અને પૂજન્યુધાની કોષની અંદર ત્યાર પછી વિભાજનો શરૂ થશે. એ વિભાજનોની અંદર એક વિભાજન થશે, બે વિભાજન થશે, ત્રણ વિભાજન થશે અને પરિણામે એની અંદર આઠ કોષીય એવી એ જેકેટ લેયર જેકેટ સેલ્સ એટલે કે એનું કવચ કોષોનું નિર્માણ થશે અને અંદરની બાજુએ એવા ચાર એવા પ્રાઇમરી એન્થેરોઝોઇડ સેલ એટલે કે પ્રાથમિક ચલપુંજન્યુ કોષનું નિર્માણ થશે. તો હવે અહીંયા આ એક જ લઘુ બીજાણુની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે એક પૂર્વદેહ કોષ છે, એ ઉપરાંત આ એક ઉપરાંત પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ એ જેકેટ સેલ છે એટલે આઠને એક નવ કોષ થયા અને વચ્ચે એક બે ત્રણ અને ચાર એટલે કુલ તેર કોષીય અવસ્થા આપણને આની અંદર દેખાશે. આ જે ચાર કોષ છે ફળદ્રુપ કોષો છે એ પ્રાઇમરી એન્થેરોઝોઇડ સેલ તરીકે ઓળખાશે, પ્રાથમિક પૂજન્યુ કોષ તરીકે. અને પ્રત્યેક કોષ છે એ છ વખત વિભાજન પામશે, ઈચ સેલ વિલ ડિવાઇડ સિક્સ ટાઈમ્સ અને પરિણામે પ્રત્યેક કોષ 64 કોષોનું નિર્માણ કરશે. દરેકમાંથી 64 કોષોનું નિર્માણ થાય એટલે એ રીતે કુલ 64 × 4 એટલે કે 256 કોષો ઉત્પન્ન થશે જે ચલપુંજન્યુ તરીકે ઓળખાશે.